પણ જોડાયા છે રુઝાનજી સ્વાગત છે આપનું જણાવી દઉં લેટેસ્ટ અપડેટ હમણાં જ મળી કે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ચારેય દોષિતોને હવે ફાંસીની તારીખ હા એટલે હજી તારીખ પે તારીખ અને એની અને એની સાથે જ નિર્ભયાના જે માતા છે આશા દેવી એમનો પણ હવે ધીરજ ખૂટી છે એમનો આક્રોશ અને ચિત્કાર એમની આંખોમાં આજે દેખાયો અને આજે પહેલી વખત આટલા વર્ષોની અંદર પહેલી વખત 85 મહિનામાં પહેલી વખત આજે એમને કોર્ટ અને સરકાર બંનેને આડે હાથ લીધી અને એમનો આક્રોશ તેમને ઠાલવ્યો હતો રુઝાનજી યાદ છે કે જયારે નિર્ભયા કાંડ થયું એટલે દેશનો સૌથી ચકચારી કિસ્સો નિર્ભયા કાંડ પછી દેશમાં બળાત્કારને લગતા કાયદાઓ કાનૂનમાં પણ સુધારો કરવામાં આવ્યો ત્યારબાદ નિર્ભયા કાંડની વાત કરવામાં આવે દરેક રાજકીય પક્ષો એના કાર્યકરો સાંજ પડે ને કેન્ડલ લઈને માર્ચ કરતા હતા ઝંડાઓ લઈને રસ્તા પર નીકળી જતા હતા બહુ બહુ બધા આજે આજે આ રાજકારણ હજુ પણ રમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને જે દર્દ અત્યારે આ ટોપિકને મેં દર્દ નામ આપ્યું છે પણ આ દર્દ ભગવાન ના કરે કોઈને આપે સાચી વાત છે પણ આ દર્દ ઉપર પણ રાજકારણ થઈ રહ્યું છે સી અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એ જ ચાલે છે કે જે લોકોની લાગણીઓ છે એ લાગણીઓ પર શું સેન્ટિમેન્ટ જેને કહીએ એના પર રમાઈ રહ્યા છે અને એ લોકો પોતાના રોટલા શેકે છે આજે એટલે પાછું ઉજાગર થયું કારણ કે આપ અને બીજેપી એકબીજા જોડે રોટલા શેક્યા એક જણ કે જો તમારા લીધે લેટ થાય છે બીજો જણ કે છે કે જો અમારી અંડરમાં આવી જાય તો અમે ફાસ્ટ કરી દઈએ અમે તો 2 દિવસમાં પતાવી દઈએ એટલે અલ્ટિમેટલી બધા પોતપોતાની ડંફાસો મારે છે પણ મારે પૂછવું છે મારી એક્ઝિસ્ટિંગ ગવર્નમેન્ટને કે સાહેબ તમે તો છેલ્લા 10 હવે તો 4 વાર સેકન્ડ ટર્મ છે તમારી આપણે આમ તો બધું અડધી રાતે ડિમોનિટાઇઝેશન લાવી દઈએ ટ્રાફિકના રૂલો બધું કરી દઈએ તો આપણે જ્યુડિશિયરીના રિફોર્મ્સ કારણ કે મેં જોયું છેલ્લા 2-3 ટાઈમથી જ્યારથી આપણે પેલું હૈદરાબાદનો પેલો ગોડવાળી જસ્ટિસ છે ને એન્કાઉન્ટર હું એને ગોડવાળી જસ્ટિસ કહું છું જયારે એ થઈ ત્યારે બધી જ્યુડિશિયરી ઉતરી ગઈ કે હા હા તો ખોટું કહેવાય ઇટ શુડ બી ગો થ્રુ ધ પ્રોસેસ હા પણ એ લોકો અગ્રી બી કર્યું કે હા અમારા પ્રોસેસ ચેન્જ કરવા છે તો સાહેબ તમે ચેન્જ નથી કેમ કરતા જયારે બધાનું આક્રોશ હતો ત્યારે જસ્ટિસ વર્મા કમિશને એમેન્ડ લોસ કર્યા પણ જયારે આપણા પ્રોસેસીસ ચેન્જ નથી તમને એક્ઝામ્પલ આની ટાઈમલાઈન આપી દઉં 2012માં નિર્ભયાનું થયું અને 2013માં ફાસ્ટ ટ્રેક 7 મહિના પછી ચાલુ થઈ 7 મહિના પછી ચાલુ થઈ અને એના થોડા ટાઈમમાં જ એનું ડિસિઝન આવી ગયું કે ભાઈ દેવ ટુ બી હેંગલોવર કોર્ટમાં પછી હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટમાં બી આઈ થિંક 1 વર્ષ 1.5 વર્ષમાં એ બી ડિસિઝન આવ્યું અપહેલ્ડ થયું કે બરોબર છે હેંગ કરો પછી સુપ્રીમ કોર્ટમાં ગયું અને પછી એ 1.5-2 વર્ષ એ રમ્યા 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 ભગવાન જાણે એ બધા પ્રોસેસીસ તો મને નથી ખબર પણ એવા એવા કોઈ જ પ્રોસેસ ન હતા કે જે ફાસ્ટ ના થઈ શકે રાઈટ એટલે એ રમ્યા રમ્યા અને પછી ફાઇનલી આઈ થિંક આઈ વુડ રાધર લાઈક ટુ સે કે બીકોઝ ઓફ પબ્લિક પ્રેશર કે જે બી કો ફાઇનલી હાલ એ લોકો હલ્યા અને લાસ્ટ વખતે કહું અમને છે જયારે 4-8-10 દિવસ પહેલા જયારે વાત થઈ કે 22 તારીખ આપણે હેંગ કરવાના છે ત્યારે જે કોર્ટમાં તમાશા થયા છે જે લોયરોએ તમાશા કર્યા લોયરોએ કંઈક બધા આડાઓલા પાછા એક્ઝામ્પલ્સ આપ્યા પછી પેલા લોકોને પછી એટલે પેલા આખરે જજ કંટાળીને કહ્યું કે ચલો આપણે આ લોકો જોઈએ પણ રુઝાનજી આજે એ જે 2012માં એ રાજકારણીઓ એ જે નેતાઓ હતા આજે કેન્ડલ લઈને ઝંડાઓ લઈને નીકળતા હતા એ કેમ હવે દેખાતા નથી એટલે જ રોચડી એ તો તમારે તો મેં તમને પહેલા જ એક સરસ વર્ડ કહી દીધો કે પોલિટિશિયન્સ નો હાઉ ટુ પ્લે વિથ સેન્ટિમેન્ટ્સ ઓફ પીપલ કમિંગ બેક ટુ ધ પર્ટિક્યુલર પોઈન્ટ વિચ આઈ વોન્ટ ટુ મેક ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એ પોલિટિશિયન્સ નો કામ હતું અત્યારે હું જ્યુડિશિયરી પર એટલે કરું છું કારણ કે આમાં જે પોલિટિશિયન્સો રમી લીધું છે પણ આમાં આ લોકો જ્યુડિશિયરી પ્રોસેસમાં એ લોકો વધારે કંઈ ના કરી શકે કારણ કે તમે જોયું એ લોકો એની પર નાખ્યું એકબીજા પર નાખ્યું જેમ આજે શું કર્યું એકબીજા પર નાખ્યું કે ના નાખ્યું ચલો ને આજે શું કર્યું એ લોકો એક આપે બીજેપી પર નાખ્યું નથી કારણ કે અત્યારે ઇલેક્શન આવે છે ઇલેક્શન ના તો ખબર નહીં શું થાય પણ ઇલેક્શન આવે એટલે બંને એકબીજા પર નાખીને બંને રમ્યા કારણ કે એ લોકોને પાછા રોટલા શેકવા હતા એઝ અ વુમેન એઝ અ બેન અમને ખબર પડે છે અનફોર્ચ્યુનેટલી પણ અમારી બહેનો બધી ભૂલી જાય છે ના તો ખબર પડે છે કે પોલિટિશિયન્સો રમે છે બહેનના સેન્ટિમેન્ટ દીકરીઓના સેન્ટિમેન્ટ ભારતની અડધી પ્રજા કારણ કે અડધી જેન્ટ્સ ને અડધી લેડીઝ એટલે અડધી પ્રજા લેડીઝ છે એની જોડે રમે છે કે ભાઈ અમે તમારા માટે આમ કરશું તેમ કરશું તમને પ્રોટેક્શન આપશું તમને ફ્રીડમ આપશું છોકરીઓનું હક બને છે આમ તેમને ફાઇનલી જયારે કરવાનું આવે છે ત્યારે કરતી નથી અને જયારે અગર આટલો મોટો સાત આટલો મોટો હાઈ પ્રોફાઇલ કેસ કહેવાય આમ તો હાઈ પ્રોફાઇલ એટલે કહેવાય કારણ કે આટલું હિનિયસ ક્રાઇમ થયું હતું આમ સુનામી આવી હતી આમ જોવા જઈએ તો ભારતમાં આના માટે સુનામી આવી હતી કમ ટુ થિંક ઓફ ઇટ પણ એના પર તમે અગર તમાશો કરો ને 7 વર્ષ આઈ થિંક 30-35 દિવસ થયા તો એ કશું આવ્યું નથી હવે ફરી અત્યારે તમે જેમ કહ્યું કે 1 ફેબ્રુઆરી ગઈ કારણ કે ધ પ્રોસેસ એ કે 15 દિવસ તો પહેલા જે 2.5 વર્ષ તમે જે રમ્યા એ પ્રોસેસ શું થયું ત્યાં એ પ્રોસેસ 2.5 વર્ષ નહોતા પણ રુઝાનજી પોલિટિશિયન્સ અંદરો અંદર પણ એવા આક્ષેપ કરી રહ્યા છે કે જ્યુડિશિયરી બી હવે ઇફેક્ટેડ છે પોલિટિક્સ થી
સુપ્રીમ કોર્ટ ના જજીસો પ્રેસ કોન્ફરન્સ કરી હતી યાદ હોય તો, અને જે રૂસ્ટર માં આગળ પાછળ થતું તું કેતા હતા કે ભાઈ રૂસ્ટર માં જે આ એક્સ ટાઈપ ના કેસીસ છે આ જ સાહેબ લે છે અને બીજા વાઇઝર કેસીસ બીજા ને આપે છે રૂસ્ટર જે રમવાનું હતું, એટલે એ તો વાત નક્કી છે. અનફોર્ચ્યુનેટલી આપણે જે જ્યુડિશિયરી, એટલે મેં આજે કીધું બી કે જે હું જ્યુડિશિયરી પર એઝ અ સિટીઝન મારો હક બને છે. હું આજે કહું છું કે આજે આજે અમે ન્યાય માંગીએ છીએ સાહેબ, અમે ભીખ નથી માંગી રહ્યા, અમે હક માંગી રહ્યા છે, અમારો અમારી જસ્ટિસ માંગી રહ્યા છે. આ હાર ને જીત નો સવાલ નથી, લોકો કહેશે જીતી ગયા, આમાં નથી જીત, આવી જીત મુવી મારે નહીં જોઈતી, પણ આ જસ્ટિસ નો સવાલ છે ને સાહેબ. જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એટલે અત્યારે એવી હાલત થાય છે કારણ કે જે બીજા લોકો જે કરે છે એના પછી તમે જુઓ હૈદરાબાદ ના કેસ, છોકરીને દીકરીને બાળી નાખી, બીજો તો રેપિસ્ટ છૂટી ગયા અને પાછી બાળી નાખી, અને અત્યારે તમારા થકી મારે કેવું છે કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણા ઘણી બધી બહેનો ને બધા લોયરો તો ખાસ બોલશે કે ના ના બધા કેસીસ માં જુઠ્ઠા કેસીસ બી થાય છે. તું તમને એક ડેટા બી આપી દો, હાલ ગુજરાત નો એનસીઆરબી નો ડેટા આવ્યો હાલ કે 8400 ને સમથિંગ વુમેન રિલેટેડ કેસીસ છે, જેમાંથી ખાલી 40 કેસ, 8400 ને સમથિંગ કેસીસ માંથી ખાલી 40 કેસ ખોટા છે, એટલે 0.05% કેસીસ ખોટા છે. અને આપણે ત્યાં આપણે નહીં બોલવા દો સાહેબ, આપણે ત્યાં લોયરો ને અમે મજા આવે છે કે બેનો ખોટા કેસ કરે અને ધપેલા ખોટા હાલત તો જો દીકરી તમે આવ્યા એ પહેલા આજ વાત થઈ મારા જેમિનીબેન સાથે કે આપણા દેશમાં અને લોકશાહીમાં આપણા સંવિધાનમાં અને આપણો કાયદો એવું કહે છે કે 99 દોષિત ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ તો જોઈએ છે સાહેબ, એટલે તો કલયુગ છે, આ એ જ જોઈએ છે ને. એટલે આજની તારીખમાં મારી બેન દીકરીઓ સેફ નથી. 2016 નો ડેટા, હરેક કલાકે 4 રેપ થાય છે ને હર 26 મિનિટે એક પોલીસ સ્ટેશન થાય છે. આના લીધે કારણ કે મારી સરકાર જે ટ્રાફિક ના રૂલ આમાં ફટાફટ કરે અને જેને જેને જયારે દીકરીઓને બહેનોની ડિગ્નિટી નો સવાલ હોય, અસ્તિત્વ નો સવાલ હોય ને એના માટે કશું ના થાય, ને જયારે પોલિટિશિયન્સ આવે ઇલેક્શન આવે એટલે એની પર પોલિટિક્સ ચાલુ કરી દે, ને તમારા ના મારા તમારી સાથે અમે અહીંયા બધા બુમા બુમ કરીએ. આપણી ગુજરાતી જ વાત કરો તો આપણે પેલા ધારાસભ્ય ફૂટબોલ રમ્યા હતા બેન જોડે, એમને કઈ બીજો નહીં મળ્યો તો બેન જોડે લાતો લાત મારીને ફૂટબોલ રમે. એટલે આવી અગર પ્રજા, આવી અગર માનસિકતા હોય પોલિટિશિયન ની, તો વોટ મોર કેન યુ એક્સપેક્ટ સાહેબ. આપણે બધા, મને તો શરમ આવે છે, ચૂલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ કે આપણે એઝ આટલા મોટા પોલિટિશિયન, આટલા વગદાર, આટલું બધું ગ્લોબલ વાત કરીએ, ઇકોનોમી ની વાત કરીએ, ચાંદતારા પર જવાની વાત કરીએ, પણ જયારે બહેનો ને વાત આવે જે અસ્તિત્વ ની વાત છે જેના પર એ લોકો જન્મ્યા છે, ભૂલી ના જતા સાહેબ કે આ બહેનો છે એટલે તમે જન્મો છો, તેના પર તમે આવી રીતે અત્યાચાર કરો છો, એ લોકોના દિલ દુભાવો છો અને રડાવો છો, ને આવી રીતે આને તો સાહેબ આને તો જસ્ટિસ બી નહીં કહેવાય. મને તો શરમ આવી રહી છે કે એક સિમ્પલ આટલું ઓપન એન્ડ શટ ક્લોઝ કેસ હતો, કેટલું સરસ ઇન્વેસ્ટિગેશન થયું હતું, તો બી તમે 7 મહિના ને 30 દિવસ બગાડી રહ્યા છો. ચલો બિલકુલ, 7 વર્ષ ફરી એક વખત કહી દઉં દર્શક મિત્રો કે જે જૈમિની બેન ને રૂઝાન બેન બંને જે મહાનુભાવ